જામનગરની જેસીઆઈ હોસ્પિટલમાં દાખલ થયેલા યુવક જિજ્ઞેશ પીરાણીને તબીબોએ બ્રેન્ડેડ જાહેર કરતા તેના પરિવારજનોએ વહાલા સોયા પુત્રનું અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગર ખાતે રહેતા જિજ્ઞેશ વિરાણીએ પેરાલિસિસનો હુમલો આવતા તેમને જેસીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ જિજ્ઞેશને બ્રેન્ડેડ જાહેર કર્યું હતું. જો કે હોસ્પિટલમાં દાખલ એવા વાયેલા સોયા પુત્ર જિજ્ઞેશના અંગોનું દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન આપવાનો નિર્ણય તેના પરિવારજનોએ લઈ માનવતા મહેકાવી હતી, જેમાં જિજ્ઞેશના લીવર, બંને કિડની, બંને આંખોનું દાન કરી 4-5 વ્યક્તિઓને નવજીવન આપી વિરાણી પરિવારે સમાજને ઉમદા સંદેશો આપ્યો હતો. ગઈકાલે મારા મોટાભાઈને પેરાલિસિસનો એટેક આવતા અમે જામનગર ક્રિટિકલ કેર સેન્ટરમાં સારવાર માટે આવેલા હતા. આજે એમની તબિયત બગડતા ડોક્ટરોએ એમને બ્રેન્ડેડ જાહેર કરેલા. એટલે જામનગર ક્રિટિકલ સેન્ટરના ડોક્ટરોના ગાઈડન્સ મુજબ ડોક્ટર નિકુંજભાઈ ચોવટિયા, ડોક્ટર ધવલભાઈ માલદેના પ્રેરણાથી અમે મારા મોટાભાઈ જિજ્ઞેશભાઈના જે બ્રેન્ડેડ થઈ ગયેલા હતા તો એમના અંગદાન કરવાનો નિર્ણય લીધેલો હતો. આ જિજ્ઞેશભાઈના અંગમાંથી 2 આંખો, 2 કિડની અને 1 લીવર દાન આપવામાં આવશે અને એનાથી લગભગ 6-8 વ્યક્તિઓને નવજીવન મળશે. જામનગર ક્રિટિકલ સેન્ટરના ડોક્ટર નિકુંજભાઈ ચોવટિયાએ બધું એરેન્જમેન્ટ કર્યું, પર્સનલ બસ લઈને બધું એરેન્જમેન્ટ કરાવી આપેલ છે.